ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને ચૂંટણી પ્રચાર તેજ થયો છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આગેવાનો તેમજ સમર્થકો આ વખતે પ્રાંતિત તલોદ બેઠક પર જીત મેળવી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તલોદ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર બાદ આજે પ્રાંતિત તાલુકામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવે છે તેમ તેમ રાજકીય પક્ષો સક્રિય થતા જાય છે અને પોતપોતાના સંપર્કો ચૂંટણી પ્રચારકો તથા વિવિધ રીતે ચૂંટણી પ્રચારમાં લાગી જાય છે ત્યારે પ્રાંતિજ તલોદ 33 વિધાનસભા સીટ ઉપર આમ આદમી પાર્ટી આ સીટ જીતવા માટે સવારથી સાંજ સુધી પ્રચારમાં લાગી જાય છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ પટેલ દ્વારા તલોદ તથા તલોદ તાલુકામાં ચૂંટણી પ્રચાર બાદ આજથી પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામેથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા જેમાં અમીનપુર ગામ ખાતે ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ પટેલનું ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું તો અલ્પેશ પટેલ ગામમાં ઘરે ઘરે ડોર ટુ ડોર ફરી લોકસંપર્ક દ્વારા નાના મોટા વડીલો સૌ કોઈના આશીર્વાદ લેતા નજરે પડ્યા હતા તો ગ્રામજનો દ્વારા ઠેર ઠેર ફૂલહાર પહેરાવી શ્રીફળ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તો પ્રાંતિજ તાલુકાના પલ્લાચર વદરાડ બાકરપુર રાસલોડ ઉંછા બાલિશના દલાની મુવાડી અમલાની મુવાડી કેસરપુરા સહિતના ગામોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ પટેલ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો તો ચૂંટણી પ્રચાર દરમિયાન ઠેર ઠેર સ્વાગત સાથે સભાઓ પણ યોજાઈ હતી તો આ વખતે આમ આદમીનો ચૂંટણી પ્રચાર અને લોકસંપર્ક તથા લોક આવકાર મળતા આ વખતની ચૂંટણીમાં કંઈ અલગ પરિણામ આવશે ત્યારે હાલ તો 33 વિધાનસભામાં આમ આદમી પાર્ટીનો પવન ફૂંકાયો છે અને હવા પણ તેજ છે ત્યારે પેચ માટે પણ તૈયાર છે ત્યારે આવનાર 5 ડિસેમ્બર બાદ જ ખબર પડશે પણ આમ આદમીનો પ્રચાર રોકેટ ગતિએ આગળ વધતા હાલ તો ભાજપ કોંગ્રેસ બંને પક્ષોને દોડતા કરી દીધા છે ત્યારે આમ આદમી પાર્ટીનો ડોર ટુ ડોર પ્રચાર લોકસંપર્ક અને ઠેર ઠેર આવકાર અને યુવા શિક્ષિત ઉમેદવાર અલ્પેશ પટેલનો લોકો સાથે સીધો જનસંપર્કને લઈને ભાજપ કોંગ્રેસ વચ્ચેના સીધા જંગને બદલે હાલ તો ભાજપ આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ થયો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ પટેલ સાથે પ્રચાર માટે સુરજસિંહ ભાનુપ્રસાદ રણજીતસિંહ દેવાંગ પટેલ જીગર પટેલ ધર્મેન્દ્રભાઈ પટેલ સહિતની તેઓની ટીમ કાર્યકરો આગેવાનો સમર્થકો પણ હાલ તો આમ આદમીના ઉમેદવાર અલ્પેશ પટેલને જીતાડવા તન મનથી મહેનત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીને ઠેર ઠેર આવકાર મળતા તેઓના ઉત્સાહમાં વધારો થયો છે ત્યારે એટલું તો ચોક્કસ છે કે આ વખતે આમ આદમી પાર્ટી જેમ જેમ ચૂંટણીની તારીખ આવે છે તેમ તેમ આગળ વધતી જાય છે અને રોકેટની ગતિએ આગળ વધતી જોવા મળે છે. જીલ રાવળ, જેડ એસ ટીવી, સાબરકાંઠા.